કેમ છો બાલ મિત્રો? મજામાં. ઘર શાળા બુનિયાદી શિક્ષણ વિભાગ ધોરણ 1 વિષય અંગ્રેજી યુનિટ 26 તેમાં સૂચના આપી છે ચોરસમાં આપેલ અંગ્રેજી અંકો શોધી તેની ફરતે ગોળ દોરો. બાળમિત્રો, આપણને અહીં 2 ચોરસ આપ્યા છે. તેમાં પહેલા ચોરસની અંદર લાલ રંગના અંકો આપ્યા છે, તે સામેના ચોરસમાં અંક શોધીને તેની ફરતે ગોળ કરવાનું છે. સૌ પ્રથમ અંક આપ્યો છે 1. તે સામે ચોરસમાં આપણે 1 શોધીને તેની ફરતે ગોળ કરીશું. 1 એટલે 1, તો 1ની ફરતે આપણે ગોળ કરીશું. પછીનો અંક આપ્યો છે 5. 5 એટલે 5. સામે ચોરસમાં 5 શોધીશું. 1 2 3 4 5. 5 એટલે 5, તો 5ની ફરતે આપણે ગોળ કરીશું. હવે પછીનો અંક આપ્યો છે 4. 4 એટલે 4, તો સામે ચોરસમાં આપણે 4 શોધીશું. 10 9 8 7 6 5 4. 4 એટલે 4, તો 4ની ફરતે આપણે ગોળ કરીશું. હવે પછીનો અંક આપ્યો છે 7. 7 એટલે 7, તો સામે ચોરસમાં 7 શોધીશું. 10 9 8 7. 7 એટલે 7, તો 7ની ફરતે આપણે ગોળ કરીશું. હવે પછીનો અંક આપ્યો છે 2. 2 એટલે 2, તો સામે ચોરસમાં આપણે 2 શોધીશું. 6 2 2 એટલે 2, તો 2ની ફરતે આપણે ગોળ કરીશું. હવે પછીનો અંક આપ્યો છે 9 9 એટલે 9, તો સામે ચોરસમાં આપણે 9 શોધીશું. 6 2 4 3 5 1 10 9, તો 9 એટલે 9, તો 9ની ફરતે આપણે ગોળ કરીશું. હવે પછીનો અંક આપ્યો છે 6 6 એટલે 6, સામે ચોરસમાં 6 શોધીશું. 7 8 3 10 1 2 9 4 5 6. 6 એટલે 6, તો 6ની ફરતે આપણે ગોળ કરીશું. હવે પછીનો અંક આપ્યો છે 3 3 એટલે 3, તો સામે ચોરસમાં 3 શોધીશું. 7 8 3 3 એટલે 3, તો 3ની ફરતે આપણે ગોળ કરીશું. હવે પછીનો અંક આપ્યો છે 8 8 એટલે 8, તો સામે ચોરસમાં આપણે 8 શોધીશું. 2 4 6 9 3 8 8 એટલે 8, તો 8ની ફરતે આપણે ગોળ કરીશું.
હવે પછીનો અંક આપ્યો છે ટેન, ટેન એટલે દસ, તો સામે ચોરસમાં આપણે ટેન શોધીશું. ટુ, ફોર, સિક્સ, નાઇન, થ્રી, એટ, સેવન, ફાઇવ, ટેન. ટેન એટલે દસ, તો ટેનની ફરતે આપણે ગોળ કરીશું. બાળમિત્રો, આવી જ રીતે તમારે તમારી પાઠ્યપુસ્તકની અંદર અંકો શોધીને તેની ફરતે ગોળ દોરવાનું છે. યુનિટ 27, તેમાં સૂચના આપી છે ગુજરાતી અંકો સામે અંગ્રેજી અંકો લખો. બાળમિત્રો, આપણને યુનિટ 27ની અંદર ગુજરાતી અંકો આપ્યા છે, તેની સામે આપણે અંગ્રેજી અંકો લખવાના છે. ગુજરાતી અંક 6 x 6 આપ્યો છે, તેની સામે અંગ્રેજી અંક 6 લખીશું. 6 એટલે 6. હવે પછીનો ગુજરાતી અંક 1 x 1 આપ્યો છે, તેની સામે અંગ્રેજી અંક 1 લખીશું. 1 એટલે 1. હવે પછીનો ગુજરાતી અંક 3 x 3 આપ્યો છે, તેની સામે અંગ્રેજી અંક 3 લખીશું. 3 એટલે 3. હવે પછીનો ગુજરાતી અંક આપ્યો છે 8 x 8, તેની સામે અંગ્રેજી અંક 8 લખીશું. 8 એટલે 8. હવે પછીનો ગુજરાતી અંક આપ્યો છે 2 x 2, તેની સામે અંગ્રેજી અંક 2 લખીશું. 2 એટલે 2. હવે પછીનો ગુજરાતી અંક આપ્યો છે 9 x 9, તેની સામે અંગ્રેજી અંક 9 લખીશું. 9 એટલે 9. હવે પછીનો ગુજરાતી અંક આપ્યો છે 5 x 5, તેની સામે અંગ્રેજી અંક 5 લખીશું. 5 એટલે 5. હવે પછીનો ગુજરાતી અંક આપ્યો છે 7 x 7, તેની સામે અંગ્રેજી અંક 7 લખીશું. 7 એટલે 7. હવે પછીનો ગુજરાતી અંક આપ્યો છે 4 x 4, તેની સામે અંગ્રેજી અંક 4 લખીશું. 4 એટલે 4. હવે પછીનો ગુજરાતી અંક આપ્યો છે 10, તેની સામે અંગ્રેજી અંક 10 લખીશું. 10 એટલે 10. બાળમિત્રો, આવી જ રીતે તમારે તમારી અંગ્રેજીની પાઠ્યપુસ્તકની અંદર ગુજરાતી અંકો સામે અંગ્રેજી અંકો લખવાના છે. યુનિટ 28, તેમાં સૂચના આપી છે અંકોના ગુજરાતી અર્થ સામે અંગ્રેજી ઉચ્ચાર લખો. બાળમિત્રો, આપણને અંકોના ગુજરાતી અર્થ આપ્યા છે, તેની સામે અંગ્રેજી ઉચ્ચાર
लखवाना छे। अंकनो गुजराती अर्थ आप्यो छे चार, तो चार नो उच्चार थशे फोर, ते लखीशू। फोर एटले चार। अंकनो गुजराती अर्थ आप्यो छे सात, सातनो उच्चार थशे सेवन, ते लखीशू। सेवन एटले सात। अंकनो गुजराती अर्थ आप्यो छे एक, एकनो उच्चार थशे वन, ते लखीशू। वन एटले एक। अंकनो गुजराती अर्थ आप्यो छे नौ, नौनो उच्चार थशे नाइन, ते लखीशू। नाइन एटले नौ। अंकनो गुजराती अर्थ आप्यो छे बे, बेनो उच्चार थशे टू, ते लखीशू। टू एटले बे। अंकनो गुजराती अर्थ आप्यो छे पांच, पांचनो उच्चार थशे फाइव, ते लखीशू। फाइव एटले पांच। अंकनो गुजराती अर्थ आप्यो छे छ, छनो उच्चार थशे सिक्स, ते लखीशू। सिक्स एटले छ। अंकनो गुजराती अर्थ आप्यो छे आठ, आठनो उच्चार थशे एट, ते लखीशू। एट एटले आठ। अंकनो गुजराती अर्थ आप्यो छे दस, दसनो उच्चार थशे टेन, ते लखीशू। टेन एटले दस। बालमित्रो, आवी ज रीते अंग्रेजीनी पाठ्यपुस्तकनी अंदर यूनिट 28 अंकोना गुजराती अर्थ आप्या छे, तेनी सामे अंग्रेजी उच्चार तमारे पण लखवाना छे।